नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखिए अत्यार सुधीना मुख्य समाचारों ऊपर। आजे बाबा साहेब अंबेडकर जन्म जयंती निकलते भव्य शोभा यात्रा। गांधीनगर जिला ना रूपाल गामे आवेला वरदायिनी माता नो अनोखो महिमा। आश्चर्य भरपूर फिल्म नौटंकी शाला। गुजरात में मुस्लिम समुदाय शिक्षण से हजू पण वंचित। कार लेने सफाई माटे आवतो अनोखो कामदार। भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर 122मी जन्म जयंती समग्र देश में अति उत्साह साथे उजवामां आवनार छे। डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंती प्रसंगे भीम संघना उपक्रमे बिन राजकीय दलित एकता उत्थान माटे प्रेरणा पुरुष डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंती उत्सव निमित्ते अमदावाद जूनावाड़ज थी आंबेडकर यात्रा निकली इनकम टेक्स सापुर दरियापुर काळपुर सारणपुर दरवाजा सुधी रथ यात्रा रूपे पहुंचनार छे। आ रथ यात्रा में हाथी घोड़ा बैंड बाजा बाइक रिक्शा जेवा साधनों साथे गरीब दलित वंचित समुदाय 30,000 करता वधु स्त्री पुरुषों रेली में सामेल थनार छे। 14 एप्रिल डॉक्टर बाबा साहेब आंबेडकर 122मी जन्म जयंती है। भीम संघ नामनी एक सामाजिक संस्था अमदावादनी अंदर आ जयंती ने खूब भव्य रीते रेली स्वरूपे अनेक लोगों ने हजारों लोगों ने लई अने जा शहरना मध्य भाग में निकली अने सारंगपुरनी अंदर डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमाए जई पोताना श्रद्धा पोतानी लागणी अने पोतानो आनंद त्यां व्यक्त करशे ए रीतनु आयोजन करवामां आव्युं छे। जेमां हाथी घोड़ा बगी अनेक वाहनों साथे आ रेली पसार थवानी छे। आ रेलीनो मुख्य उद्देश्य दलित समाजना लोकोने कचड़ायेला लोकोने संगठित करी एक करी અને બંધારણીય અધિકારોનું જે પ્રોવિઝન કરવામાં આવેલું છે એના વિશેની જાણકારી મળે, એ લોકો પોતાના અધિકાર માટે જાગૃત થાય અને પોતે આગળ વધે, શિક્ષણમાં પ્રગતિ કરે, સામાજિક રીતે પ્રગતિ કરે, આર્થિક રીતે સક્ષમ બને, આ જાતના ઉદ્દેશથી આ રેલી કાઢવા માટેનું આયોજન છે અને દલિત સમાજના જે જુદા જુદા ફ્રેગમેન્ટ્સ છે એ બધાને એક કરવા માટેનું આયોજન ભીમ સંઘ તરફથી કરવામાં આવ્યું છે। રથયાત્રામાં 122 બાળકો વિવિધ વેશભૂષાથી સજ્જ થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નારાને ગજવશે। આ રથયાત્રાના ભૂતપૂર્વ સમાજ કલ્યાણ મંત્રી ડોક્ટર દિનેશચંદ્ર પરમાર, રાજુ કરાટે, બળદેવ જાદવ, રમેશ ચંદ્ર પરમાર, રમેશ મકવાણા, ડોક્ટર મનીષ સુતરિયા વગેરે હાજર રહેશે। ગાંધીનગર જિલ્લામાં આવેલ અને મહાભારત કાળનું સાક્ષી એવું રૂપાલ ગામ વરદાયની માતાનું સુપ્રસિદ્ધ મંદિર પલ્લી ઉત્સવ માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। કહેવાય છે કે મહાભારત કાળમાં અજ્ઞાતવાસ સમયે પાંડવો અહીં વસ્યા હતા અને માતા વરદાયની પલ્લી પણ તેમણે જ નિર્માણ કરી હતી, તેથી જ મંદિર આગવી વિશિષ્ટતા ધરાવે છે। હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે દેશના વિવિધ શક્તિપીઠો ખાતે માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના થઈ રહી છે। રૂપાલના વરદાયની માતાના મંદિરમાં પણ ચૈત્રી નવરાત્રીને લઈને વિવિધ પૂજા અર્ચના અને અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીને વિવિધ શણગાર કરવામાં આવે છે। સવારથી જ અહીં આરતી અને અનુષ્ઠાન થાય છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીંના સ્થાનિકો પણ ભક્તિભાવપૂર્વક માતા વરદાયિનીની શક્તિ અને આરાધનામાં લીન થાય છે। ફેન્સ ફિલ્મ એ પ્રેસ હાઉસની ઓફિશિયલ રિમેક એટલે નૌટંકી શાલા ફિલ્મમાં કૃણાલ રોય કપૂર તેની ગર્લફ્રેન્ડને મળવાની આશા બંને ગુમાવી ચૂક્યો હોય છે। આયુષ્યમાન ખુરાના આ ફિલ્મમાં થિયેટર આર્ટિસ્ટ અને ડિરેક્ટરની ભૂમિકામાં છે, જે મંદરાને સુસાઇડ કરતો બચાવે છે। આયુષ્યમાન રામ પરમારની ભૂમિકામાં છે, જે કૃણાલ રોય કપૂરને પોતાની ડ્રામા કંપનીમાં કામ આપે છે અને તેની ગર્લફ્રેન્ડને પણ પરત
લાવવાની કોશિશ કરે છે. ત્યારબાદ અનેક કોમેડી શરૂ થાય છે, કારણ કે આયુષ્યમાન ખુરાનાની ગર્લફ્રેન્ડ પાછી લાવવાના પ્રયાસમાં તે પોતે જ તેના પ્રેમમાં પડે છે. ફિલ્મમાં રામાયણના પેરેલલ દ્રશ્યો પણ છે, જેમાં આયુષ્યમાન ખુરાના રાવણનું પાત્ર ભજવે છે. કૃણાલ રોય કપૂર રામ તેના સ્વભાવ પ્રમાણે જ સારો વ્યક્તિ છે, પરંતુ તે તેના મિત્રની ગર્લફ્રેન્ડના પ્રેમમાં પડી જાય છે. રામ રાવણનું માનસિક દ્વંદ યુદ્ધ પેરેલલમાં દર્શાવવામાં આવ્યું છે. અભિનેત્રી સુપર્ણા ખાનનો રોલ પણ ઇફેક્ટિવ છે. સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ અસાફ અહેમદ 4 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત પ્રદેશ સચિવ ડોક્ટર ફારૂક અહેમદે જણાવ્યું કે હાલમાં ગુજરાતની શૈક્ષણિક સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં 85% વધારે સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5% પણ ઓછી છે, જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં શિક્ષણના ભારે વેપારીકરણને કારણે 6-14 વર્ષના બાળકોમાંથી 31% બાળકો શાળાએ જતા નથી, જેમાં છોકરીઓનું પ્રમાણ વધારે છે. ગુજરાતમાં મુસ્લિમ સમુદાય શૈક્ષણિક દ્રષ્ટિએ બોળાપાય SC અને ST જાતિ કરતા પણ વંચિત રહ્યો છે. આ તમામ પરિસ્થિતિ પર યોગ્ય કરવા માટે સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાએ માંગણી કરી છે. વિદેશમાં સફાઈ કામદારો કાર લઈને આવે તેવું તમે સાંભળ્યું હશે, પરંતુ આ વાત ગુજરાતના જૂનાગઢમાં તાજેતરમાં થાય છે. જૂનાગઢમાં એક સફાઈ કામદાર કાર લઈને આવે છે. જૂનાગઢના દિવાન ચોકમાં સવારે 7:30 વાગ્યાના અરસામાં એક બ્રાન્ડ ન્યુ કાર આવીને અટકે છે. કાર માલિક અને તેની પત્ની તેમાંથી સાવરણો લઈને ઉતરે છે અને પોતાને સોંપાયેલા વિસ્તારમાં સફાઈનું કામકાજ હાથ ધરે છે. પરંતુ અહીંના લોકો તેને આશ્ચર્ય તાકી રહે છે. પત્નીને ઉતર્યા બાદ 2-2.5 કલાક બાદ આ કાર દરબાર હોલ મ્યુઝિયમના દરવાજા પાસે આવે છે. હવે આ કાર માલિક પોતે હાથમાં સાવરણો લઈને ઉતરે છે અને મ્યુઝિયમના ટોયલેટની સફાઈ કરે છે. તો છે ને આ અનોખી વાત, જૂનાગઢના વાલ્મીકી દંપતીનો આ રોજનો ક્રમ છે. આ કાર માલિક અને તેની પત્ની મહાનગરપાલિકાના બાકાયદા સફાઈ કામદાર છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો SLI ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.